મારું નામ ભાવના છે અને હું માર્ગ સંસ્થામાંથી આવું છું. L3 વર્કશોપમાં જ્યારે અમે લોકો અહીંયા આવ્યા ત્યારે શરૂઆતમાં ચા નહોતા આપતા, અને મારા માટે બહુ જ નવું હતું કે ચા વગર તો દિવસની શરૂઆત કેવી રીતે થાય. કારણ કે અત્યારથી નાનાથી મોટા થયા છે અને હું એક માલધારી સમુદાયમાં છું જ્યાં દૂધનું બહુ મહત્ત્વ હોય છે. દૂધ, ઘી, છાશ અમે કદાચ શાકભાજી ઓછી ખાતા હશું, પણ સૌથી વધારે દૂધ ઉપર અમારો મેઇન ખોરાક દૂધ હતું. જ્યારે અહીંયા આવ્યા પહેલાં 2 દિવસ બહુ જ ખૂબ માથું ચડ્યું, કારણ કે ચા ન મળી અને ચા વગર શક્ય જ નથી કે ના કે કામ કરવું. પછી સમજાવ્યું એ વખતે કે પલ્લવીબેને અમને સમજાવ્યું કે તમે એવી કોઈ ચીઝ છે જે નથી લેતા અને તમને માથું ચડે છે, મતલબ તમે એ નશો કરી રહ્યા છો, મતલબ એક પ્રકારનો. ધીમે ધીમે સમજાવ્યું. 3 દિવસ તો અહીંયા બહુ વિરોધ કર્યો કે ચા દૂધ વગર તો કેમ જ ખાવાનું, શું કરવાનું. પછી સમજાવ્યું અને ધીરે ધીરે પછી હું જ્યારે પાછી જઈ ત્યારે એના પર ખૂબ વિચાર કર્યો કે એવું શું છે કે ચા ના પીવો તો તમને નશો, મતલબ તમને માથું ચડી જાય, દૂધ ન પીવો તો તમને રાત્રે ઊંઘ ના આવે. એમ ઘરે ગયા પછી અમે અહીંયા 3 દિવસ તો નહોતા ચા અને અમને મળ્યા, અને પછી મેં ઘરે જઈને પણ એ શરૂઆત ટ્રાય કર્યું. 3 દિવસ 4 દિવસ માથું ચડ્યું, પણ પછી પછી એનાથી ટેવાઈ ગઈ. એટલે મને લાગ્યું કે ચા અને દૂધનો જે મારા મતે, મને લાગે છે કે મારા શરીરને બહુ નુકસાન કરતા હતા, અહીંયા આવ્યા પછી હું સમજી અને એને મેં આગળ રાખ્યો, અને એના લીધે મારા હેલ્થમાં બહુ જ બધો ફરક પડ્યો છે. મારું વેઇટ 10 કેજી મે બી કદાચ દૂધ મેં છોડી દીધું, અને વેગનને થોડું વધારે મેં શાકભાજીને મારા ડાયટમાં વધારે મેં ઇન્ક્લુડ કર્યા, અને એના લીધે મેં 10 કેજી વેઇટ રિડ્યુસ કર્યું છે.